नमस्कार विद्यार्थी मित्रों, आदर्श स्कूल थी सुनील सर। हवे जोईए आपणे धोरण आठमां प्रकरण सातनो त्रीजो भाग। आजे आपणे शीखवाना छे स्थानिक जातिओ विशे। हवे आमां जे पहेली अने बुजु हता ए प्रोफेसर अमे जोड़े गाढ़ जंगलमां प्रवेश्या। विशाळ बाळको एक विशाळ खिसकोळी जोईने आश्चर्यचकित थई गया। ओके, आ खिसकोळीनी पूछडी केवी हती? पिंछाकारनी हती। अने बाळकोने बहु उत्सुकता थई के आ वस्तु शुं छे। तो माधवजीए जणाव्युं के तेने विशाळ खिसकोळी कहे छे अने ते आ विस्तारनी स्थानिक जाति छे। वनस्पति अने प्राणीनी आवी जे कोई एक ज क्षेत्रमां विशिष्ट रूपे जोवा मळती जाति होय तेने आपणे स्थानिक जाति कहीए, जे कोई अन्य विस्तारमां प्राकृतिक रूपे जोवा मळती नथी। कोई विशिष्ट प्रकारनी वनस्पति तेमज प्राणीओ कोई चोक्कस विस्तार, राज्य तथा देशनी स्थानिक जाति होई शके छे। माधवजीए पंचमढ़ी जेवा वरण आरक्षित क्षेत्र में आवेला साल अने जंगली आंबा झाड़ बताविने स्थानिक वनस्पतिओनुं उदाहरण पूरु पाड्युं, जेमां बाइसन जेने आपणे जंगली बळद कहीए, भारतीय विशाळ खिसकोळी जे आकृतिमां आपणने जोवा मळी रही छे, आ बधी અને ઉડતી ખિસકોલી આ વિસ્તારની સ્થાનિક પ્રાણીઓ છે। પ્રોફેસર અમે તો જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેના અસ્તિત્વ પર જોખમ થઈ શકે છે। ઓકે, હવે જો જાતિ કોને કહેવાય? એ સજીવોની વસ્તીનો એક એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે શું હોય છે? સક્ષમ। તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્ય અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે। એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણ ધરાવતા હોય છે। ઓકે, હવે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય શું છે। પ્રોફેસર અહેમદ સમજાવે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખ્ત રીતે પ્રતિબંધિત અને સજાને પાત્ર છે। એટલે અહીં કોઈપણ પ્રાણીઓને આપણે પકડી ના શકીએ અથવા તો એનો શિકાર ના કરી શકીએ, અને આવું કરીએ તો આપણને સજાપાત્ર ગુનો બને છે। આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વનસ્પતિઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે। તે એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટે લાકડું વગેરેની પરવાનગી હોય છે। કેટલાક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણી જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શિર્સવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ કેવા છે, સંરક્ષિત છે। એટલે એનો કોઈ શિકાર કરી શકતો નથી, પણ જેને ખુલ્લા ક્ષેત્રમાં છોડી દેવામાં આવે તો લોકો એનો શિકાર કરી લે અથવા તો એને કેદ કરીને પોતાના ઘરે રાખી લે। ભારતીય અભયારણ્યમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલ, પહાડી જંગલ અને મોટી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ આવેલી છે। એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને શું કરી દે છે? નષ્ટ। બાળકો તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે છે તો યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જે પ્રાણીઓને રક્ષણ મળતું હોય છે। હવે જોઈએ અભયારણ્ય પછી રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્કોને કહેવાય। માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, બધા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે, જેને આપણે નેશનલ પાર્ક કહીએ। તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે। આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે। ભારતમાં 100થી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે। ઓકે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોનો આશ્રય છે એટલે ગુફાઓ પણ આવેલી છે। તેવા જંગલમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે, તે આપણને આદિમાનવના જીવનનો ખ્યાલ આપે છે। પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે। પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે। આ કલાકૃતિઓમાં પ્રાણી તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે। આજે પણ અનેક આદિવાસીઓ આ જંગલમાં રહેતા હોય છે। બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક સાઇનબોર્ડ જેવાના પણ મળ્યું, જેમાં સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર, ઓકે,
જેને આપણી સરકારે પ્રોજેક્ટ ટાઈગર તરીકે નામ આપ્યું છે. ઓકે, એમાં વાઘની જાળવણી કરવાનું વાઘની જાળવણીનું કામ કરે છે. વાઘ એક એવી જાતિઓમાંથી છે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમય સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તેને લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? નાશપ્રાય જાતિ તરીકે ઓળખીએ છીએ. બુજર ડાયનોસોરના વિષયમાં યાદ એવડાવ્યું કે જે લાખો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. પ્રોફેસર અહેમદ બતાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખત કાયદા બધા જ, ચાહે રાષ્ટ્ર આપણે અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, બધા ઉપર લાગુ પડતું હોય છે. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા માટે તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી હોતી નથી. માધવજી આગળ શું બતાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાંપ, દેડકા, ગરોળી, ચામચીડિયા અને ધુવણને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિસર્ગતંત્રમાં તેમના મહત્ત્વ વિશે પણ વિચારતા નથી. એટલે દરેક પ્રાણી આપણા માટે શું છે? અગત્યનું છે, અને એ બધાથી મળીને જ આપણું નિસર્ગતંત્રનું નિર્માણ થાય છે.